ઈડન નગરપાલિકામાં વેપારી દ્વારા હંગામો કરાયો. ઈડન નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓને ભેદભાવ રાખતા હોય તેવો આરોપ. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. મંગળવારના રોજ નગરપાલિકા ખાતે વેપારીઓના ટોળે ટોળા ઉમટ્યા. કોરોના વાયરસના સંક્રમણ લોકડાઉનને લઈ સરકાર તરફથી ચોથા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી તે અનુસંધાનમાં ઈડર શહેરના તમામ વેપારીઓ દ્વારા દુકાનો ખોલી દેવામાં આવી હતી અને બજાર ફરીથી ચાલુ થયું હતું. તો ઈડર તંત્ર અને નગરપાલિકા દ્વારા બજારમાં કઈ દુકાનો ક્યારે અને કઈ રીતે ખોલવી તેની ગાઈડલાઇન ન આપતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને સોમવારે 12 વાગે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. મંગળવારે સવારથી જ સમગ્ર બજાર ખુલી ગયું હતું, પરંતુ તંત્ર દ્વારા દુધકનો બંધ કરવામાં આવી હતી અને નગરપાલિકામાં મિટિંગ યોજ્યા બાદ જે નિર્ણય આવે તે રીતે દુકાનો ખોલવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા બપોરે 12 વાગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, જેને લઈને વેપારી એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે હિંમતનગરમાં તમામ બજારો ખુલી ગયા છે તો ઈડરમાં કેમ નહીં ખુલે, જેને લઈ વેપારીઓ નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં ટોળે વળી હંગામો કર્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. ત્યારે બાદ ઈડર પ્રાંત કચેરી ખાતે તંત્ર અને વેપારી આગેવાનીમાં બેઠક કરવામાં આવી હતી, જેમાં સરકારની ગાઈડલાઇન રીતે તમામ બજાર બુધવારથી ખુલશે તેવો નિર્ણય કલેક્ટર સી જે પટેલ દ્વારા લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ઈડર પ્રાંત અધિકારી, ઈડર મામલતદાર, ઈડર તાલુકા વિકાસ અધિકારી, ઈડર નગરપાલિકા પ્રમુખ, ઈડર નગરપાલિકા ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. સંજય નાયક સાથે નરેશ પટેલ, બીજી ન્યૂઝ, ઈડર.